ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 13% જેટલા વોટ શેર મેળવ્યા. કુલ 41 લાખ મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. તો 40 જેટલી વિધાનસભા સીટો પર મત મેળવવામાં આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી છે. અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પગપેસારો કરી અને રાષ્ટ્રીય પાર્ટી બનવા સુધીની સફળતા મેળવી ચૂકી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં નવી તૈયારીઓ કરી રહી છે. શું છે તૈયારીઓ જુઓ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાતની ચૂંટણી મારફતે જનતામાં છવાયેલી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી બનવા સુધીની સફર ખેડી ચૂકી છે. હવે આમ આદમી પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી અંગે પણ તૈયારી કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પરિણામ જોઈને હવે આપ લોકસભાની 26 સીટ પર ચૂંટણી લડવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. દિલ્હીમાં મળેલી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી બાબતે પણ ચર્ચા થઈ. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 26 સીટ પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી ચૂકી છે. આમ આદમી પાર્ટીના નેતાનું કહેવું છે કે લોકોએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને મત આપ્યા હતા અને 5 ઉમેદવારને જીતાડ્યા છે. પ્રથમ વિધાનસભા ચૂંટણીના પરિણામ જોઈને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવાનું હાઈકમાન્ડ દ્વારા કહેવાયું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે એ માટેની ચર્ચા હાઈકમાન્ડ સાથે થઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં 13% જેટલા મત મળ્યા છે. આ મતને કેવી રીતે વધારવા એ માટે હવે કામ કરવામાં આવશે. સાથે દિલ્હીમાં ગુજરાતના 5 ધારાસભ્યો સાથે મળેલી અરવિંદ કેજરીવાલની બેઠકમાં કેજરીવાલે તમામ ધારાસભ્યોને પક્ષ ન છોડવા બાબતે પણ સૂચનો આપ્યા છે, ચર્ચાઓ કરી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના લોભ કે લાલચમાં ન આવવાની પણ સૂચના આપી છે. જે હેતુથી આમ આદમી પાર્ટીમાં જોડાયા એ હેતુથી જ ધારાસભ્યએ કામ કરવાનું રહેશે એવી પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્યને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ કેજરીવાલે આપી છે. તો હવે આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. ગુજરાતની ચૂંટણીના પરિણામો તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે વારો છે લોકસભાની ચૂંટણીનો. જે રીતે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનાવવાના દાવા કર્યા અને માત્ર 5 સીટોમાં સમેટાઈ ગઈ, ત્યારે લોકસભાની અંદર રસાકસી કેવી રહેશે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલી તમામ રસપ્રદ ખબરો જાણવા માટે આપ જોવાનું ન ચૂકશો ગુજરાત તક.